તો સુરતની આ ઘટના છે સુરતના એમ્બ્યુલન્સમાં કામ લીલાનો વીડિયો છે તે વાયરલ થયો છે અડાજણ વિસ્તારનો આ વીડિયો હોવાનું અનુમાન છે દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સમાં યુવક અને યુવતીની પ્રેમ ચેષ્ટા સામે આવી છે જી જે ફાઈવ બી ઝેડ ત્રાણું અઠ્યાવીસ નંબરની આ એમ્બ્યુલન્સ જેનો વીડિયો છે તે વાયરલ થયો છે વિડિયોમાં યુવક યુવતી પ્રેમાલાપ કરી રહ્યા છે તે દ્રશ્યો સામે આવ્યા હતા તો સુરતના અડાજણની આ વિડિયો છે અને જે રીતે એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઈ જવામાં આવતા હોય છે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં આવતા હોય છે તેના માટે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાતો હોય છે પરંતુ અહીંયા તો કંઈક અલગ જ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે પ્રેમ લીલાના કામ લીલાના જે આ દ્રશ્યો છે તે એમ્બ્યુલન્સમાં સામે આવ્યા છે સુરતના અડાજણ વિસ્તારની આ ઘટના છે જેવા સવાલ તો પૂછાશે દર્દીઓ માટેની એમ્બ્યુલન્સમાં આવી હરકત કેટલી યોગ્ય એમ્બ્યુલન્સમાં કોણ છે જે પોતાના જે પોતાનું ભાન ભૂલી ગયા છે ને આ રીતની કામ લીલા કરી રહ્યા છે યુવક યુવતીની આ હરકત સામે તંત્ર પગલાં ભરશે તે તમામ સવાલ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે દર્દીઓ માટેની એમ્બ્યુલન્સ હોય છે તેનો ઉપયોગ દર્દીઓની સારવાર માટે કરવામાં આવતો હોય છે દર્દીઓને જે તે જગ્યાએથી હોસ્પિટલ લઈ જવામાં કરવામાં આવતો હોય છે પરંતુ આ રીતે જે રીતે કામ લીલા રચવામાં આવી છે વધુ માહિતી માટે પ્રદીપ કચીયા આપણી સાથે થી લાઈવ જોડાઈ ચુક્યા છે જે જે રીતે સુરતના આ સામે આવ્યું છે એમ્બ્યુલન્સનો ઉપયોગ હોય છે તે દર્દીઓને સારવાર માટે આપવામાં થતો હોય છે પરંતુ આ તો કઈક અલગ જ દ્રશ્યો સામે આવ્યા છે કામલીલાના પ્રદીપ પ્રતિપાલ અત્યાર સુધી એમ્બ્યુલન્સ આવે તો આપણે એવું માનતા હોઈએ છીએ કે કોઈ દર્દીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા હોય છે થોડા સમય પહેલા આવી જ એમ્બ્યુલન્સની અંદર રૂપિયાની ફેરબદલી થતી હોય દારૂની અંદર વાયરલ થઈ રહ્યો છે અને એ સુરતનો એટલા માટે આપણે કહી રહ્યા છીએ કે એમ્બ્યુલન્સની ઉપર જે નંબર લખેલો છે તે જે ફાઈવ છે હું આપને વિડીયો ફરી એકવાર બતાવવા માંગીશ કે જે વિડીયોની અંદર આ પ્રકારની અશ્લીલ હરકીત હરકતો જે છે તે થઈ રહી છે જો આ જ પ્રકારની હરકતો એમ્બ્યુલન્સની અંદર જોવા મળશે તો થોડા સમયની અંદર જ આવી જ એમ્બ્યુલન્સની અંદર કુટણ ખાનું ચાલતું હોય તો પણ નવાય નહીં આ સુરતનો વિડીયો છે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો અહીંયા આ પ્રકારની અશ્લીલ હરકતો જે છે તે એમ્બ્યુલન્સની અંદર થતી હોય છે એમ્બ્યુલન્સ જ્યારે નીકળે છે ત્યારે રાજ્યની જનતા જે છે તે રસ્તો આપતો હોય છે માર્ગ મોકલો કરતી હોય છે કેમ કે એમ્બ્યુલન્સની અંદર કોઈ પેશન્ટ હોય છે કે જેને ઇમરજન્સી એટલે કે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે તો તેનો જીવ બચી શકે પરંતુ આ પ્રકારની હરકતો જે છે તે એમ્બ્યુલન્સમાં જોવા મળે છે અમે એ વાતને પણ કન્ફર્મ કર્યું છે કે આ એમ્બ્યુલન્સ જે છે તે સુરતની જ છે એટલા માટે કન્ફર્મ કરવું જરૂરી હતું કેમ કે એમ્બ્યુલન્સની અંદર જે નંબર જે લખેલો હતો જે ફાઈવ બતાવવામાં આવ્યું હતું પરંતુ આરટીઓની અંદર પણ આ જે નંબર જે છે તે પણ રજિસ્ટર્ડ છે અહીંયા સુરત સિટી જે છે તે લખાણ છે વાયરલ વિડીયોની અંદર આ પ્રકારની અશ્લીલ હરકતો હતી સાથે એડ્રેસ પણ આપેલું છે કે રોડ છે નાનપુરા સુરત એટલે આ સુરતની એમ્બ્યુલન્સ છે તો કન્ફર્મ થઈ ચુક્યું છે અને સાથે સાથે આ પ્રકારની ઘટનાઓ અશ્લીલ હરકતો જે છે તે એમ્બ્યુલન્સની અંદર જોવા મળી છે જો આ જ પ્રકારની ઘટના સમયની અંદર અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે એમ્બ્યુલન્સની અંદર દારૂની હેરફેર થઈ રહી છે કોઈ નશીલા પદાર્થની હેરફેર થઈ રહી છે તો હવે એમ્બ્યુલન્સની અંદર પણ કૂટણખાના ચાલુ થઈ શકે તેવી પણ શક્યતાઓ છે કેમ કે આ વિડીયો સ્પષ્ટપણે કહી રહ્યું છે કે આવી હરકતો જે છે તે વિડીયોની અંદર દેખાઈ રહી છે કાર્યવાહી ક્યારે કેમ કે સ્પષ્ટપણે એમ્બ્યુલન્સનો જે નંબર જે છે તે પણ દેખાઈ રહ્યો છે અને સાથે એ નંબરને આધારે એ ધરપકડ પણ થઈ શકે એ વ્યક્તિઓની બંનેની કે એ સમયે આ દરમિયાન કે જ્યારે આ વિડીયો છે તો આ અંદર આ બંને દેખાઈ રહ્યા છે તો કોણ હતું અને કઈ જગ્યાએ જઈ રહ્યા હતા આમ તો સામાન્ય રીતે જ્યારે એમ્બ્યુલન્સ નીકળતી હોય છે ત્યારે લોકો પણ એમને રસ્તો કરી દેતા હોય છે કે એમની અંદર કે પેશન્ટ કોઈ હોય કે એમનો જીવ બચી જાય પરંતુ આ જ દરમિયાન કોઈ જાગૃત નાગરિકે આ પ્રકારનો એક વિડીયો બનાવ્યો છે કે આ એમ્બ્યુલન્સની અંદર આવી હરકતો થઈ રહી હતી તો આ એ સવાલ છે કે ક્યારે એ લોકોની ધરપકડ થશે ક્યાં સુધી આવી હરકતો ચલાવી લેવામાં આવશે જાહેર માર્ગ ઉપર આ પ્રકારની હરકતો જો ચાલી રહી છે તો આ હરકતો રોકનારું કોણ પ્રતિપાલ આ સવાલો જે છે તે સવાલો હાલ તો ઉપસ્થિત થઈ રહ્યા છે અને સાથે એમ્બ્યુલન્સ જે છે તેની ખરાઈ પણ થઈ ચૂકી છે કે એમ્બ્યુલન્સ જે છે તે સુરત નું રજીસ્ટ્રેશન છે અને સુરત વિસ્તારની એટલે કે સુરત જિલ્લાની જ એમ્બ્યુલન્સ છે જી જી આભાર પ્રદીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ